હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ક્વેશ્ચન આપેલો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા નંબર 36 આપણને આપેલો છે. અહીં આપણને પ્રવાહી A અને પ્રવાહી B આપેલું છે. હવે પ્રવાહી A અને પ્રવાહી B માટેનું વજન અને આણ્વીય દળ આપી દીધું છે. કે પ્રવાહી A માટે વજન આટલું છે 100 ગ્રામ, એનું આણ્વીય દળ 140 ગ્રામ પર મોલ છે. પ્રવાહી B માટેનું વજન આપેલું છે 1000 ગ્રામ અને એનું આણ્વીય દળ આપેલું છે 180 ગ્રામ પર મોલ. સેમ એડિશનલી આપણને ડેટામાં આપેલું છે કે શુદ્ધ પ્રવાહી બી એટલે કે પી ઝીરો બી, રાઈટ, એટલે કે પી ઝીરો બી આપેલું છે 500 ટોર. તો આપણે શુદ્ધ અવસ્થામાં પહેલું તો શોધવાનું છે પી ઝીરો એ, એટલે કે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ. અને બીજું એડિશનલી આપણને આપેલું છે કે જો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 475 ટોર હોય તો દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ, એટલે કે એનું દ્રાવણમાં બાષ્પ દબાણ જે થશે પી એ, રાઈટ. હવે થોડું કઈ રીતે આપણે શોધવાના છીએ તો આપણને આઈડિયા તો આવી ગયો હશે કે બંને બાષ્પશીલ પ્રવાહી હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ, આપણે રાઉલ્ટનો નિયમ યુઝ કરીએ છીએ. અને રાઉલ્ટના નિયમ પરથી આપણે લખવાના છીએ. તો આપણે પહેલા લખી દઈએ રાઉલ્ટના નિયમ પરથી. તો શું લખી શકીએ રાઉલ્ટના નિયમ પરથી? આવું લખી શકીએ કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી. આ પી ટોટલ કઈ રીતે આપણે ફાઇન્ડ કરતા હતા? તો આપણી પાસે સૂત્ર આવું હતું, પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી. હવે જો આપણી પાસે પી ઝીરો બી છે, એક્સ બી મળી જાય અને એક્સ એ મળી જાય તો પી ટોટલ તો છે તો પી ઝીરો એ મળી શકે. અને જો પી ઝીરો એ મળે તો પી એ પણ મળી જાય. તો આવી રીતે આપણે પી એ અને પી બી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? આપણે મોલ અંશ ફાઇન્ડ કરવાના છે, તો એના માટે મોલની જરૂર પડશે. તો સ્ટાર્ટ કરીશું મોલની ગણતરીથી. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ ના મોલ, પ્રવાહી એ ના મોલ કેટલા થશે? એ થશે એમ એ. કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? ડબલ્યુ એ ડિવાઇડેડ બાય એમ એ. ડબલ્યુ કેટલું છે? 100 ગ્રામ. એમ એ કેટલું છે? 140 ગ્રામ. તો આપણને જે મોલ મળવાના છે એ પ્રવાહી એ ના મોલ મળશે 0.714 મોલ. આટલા મોલ મળશે પ્રવાહી એ ના. સેમ પ્રવાહી બી ના શોધી શકાય? તો પ્રવાહી બી ના પણ મોલ શોધી રહીએ છીએ. તો પ્રવાહી બી ના મોલ આપણને મળશે એમ બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બી અપોન એમ બી ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઇડેડ બાય 180. હવે આના પરથી શું શોધી શકીએ? તો આપણે એક્સ એ અને એક્સ બી શોધી શકીએ. ઓબ્વિયસલી તો આપણે શોધીએ છીએ પ્રવાહી એ ના મોલ અંશ. તો એક્સ એનું સૂત્ર આપણે મૂકીશું એન એ છેદમાં એન એ પ્લસ એન બી કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? તો આપણે એન એ ની કિંમત મૂકીશું 0.714 ડિવાઇડેડ બાય 0.714 પ્લસ 5.556, રાઈટ. તો આપણને જે એક્સ એ મળશે આનું સાદુરૂપ આપીશું તો આપણને એક્સ એ મળશે 0.114. રાઈટ. હવે બીજું એક સૂત્ર મોલ અંશ નું આપણને યાદ હોય અને એના પરથી આપણે એક્સ બી મેળવી શકીએ. અને એ સૂત્ર હતું એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો એક્સ એ ની કિંમત મૂકીશું તો એક્સ બી મળશે આપણને 1 - 0.114 ઇઝ ઇક્વલ ટુ આપણને એક્સ બી મળશે 0.886. તો આપણને મળી ગયું છે અત્યારે હવે એક્સ એ એક્સ બી. તો આપણે રાઉટના નિયમમાં સૂત્રમાં મૂકીશું. તો રાઉટના જે સૂત્ર છે રાઉટના નિયમ પરથી તો આપણે આ સૂત્રમાં મૂકીએ તો આને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન 1 અને કહીએ છીએ સમીકરણ 1 માં કિંમતો મૂકતા. તો આ કિંમતો આપણે અહીંયા લઈ લઈએ તો પી ટોટલ આપણી પાસે છે કેટલું છે? 475 ઇઝ ઇક્વલ ટુ પી એને અત્યારે એમ નંબર વાળી, રાઈટ. આપણે પી ઝીરો એ પછી ફાઇન્ડ કરીએ, પી એમ નંબર વાળી તો આપણને પહેલા પી એ મળી જશે. તો પી એ એઝ ઇટ ઇઝ અને પી બી ની જગ્યાએ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી રવા દઈએ. તો પી ઝીરો બી કેટલું છે? પી ઝીરો બી છે 500 અને એક્સ બી કેટલું છે?
वेल्यू फाइंड करी शके। तो आना पर थी आपने जे पी ए नी वेल्यू मळशे ए केटली मळवी जोईए, ए वेल्यू आपने मळवानी छे पी ए इज इक्वल टू 32 divided by 0.114 करीशु तो आवशे 280.7। तो आपणी पासे जे PA छे ए पण मळी जशे 280.7 राइट। तो आ जे थशे ए वेल्यू कोनी थशे P0A नी थशे। फाइन, तो कई रीते फाइंड करी शकीए छीए, स्टेप बाय स्टेप आपणे करीशु। तो पहला आपणने मळी जशे PA अने पछी आपणे PA मळी जाय तो एने डिवाइडेड बाय एक्स ए करीने P0A पण मेळवी शकीए छीए राइट। तो आपणे आ रीते स्ट्रेट फॉरवर्ड करी शकीए छीए। खूब अगत्यनो दाखलो छे आ, थयो दाखला नंबर 36 कम्प्लीट। थैंक यू।